ખાતરો જેમ કે લીમડા લેપિત યુરિયાની પ્રાથમિકતા આપો અને યુરિયાનો પાંદડાઓ પર છંટકાવ કરો. અરે વાહ, તું તો સાચે સમજણો થઈ ગયો છે ને. વધુ માહિતી માટે સંપર્ક કરો જિલ્લા કૃષિ અધિકારી અથવા ખેડૂત કોલ કેન્દ્ર. શું જબરજસ્ત ચાલે છે! બિલકુલ હીરો જેવો. સાંભળ્યું છે, તેમાં બહુ તાકાત છે. મજબૂતીમાં પ્લસ આખા દેશનો હીરો છે. ક્યારે થાકતો નથી, બસ દોડતો જ રહે છે. માઇલેજમાં પણ પ્લસ. શક્તિવાળો આવી રહ્યો છે. અરે શક્તિ, તું તો મોટો માણસ બની ગયો છે. પ્લસ ના જાદુ સાથે કઈ પણ થઈ શકે છે. પ્રસ્તુત છે MRF શક્તિ લાઈફ પ્લસ, પ્લસ નો જાદુ. આહાર સંતુલન કાર્યક્રમ એટલે ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે દૂધ ઉત્પાદન મેળવવાનું અસરકારક પગલું. આહાર સંતુલન કાર્યક્રમ અપનાવો અને વધુમાં વધુ નફો કમાઓ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બીટી કપાસની ખેતી પદ્ધતિ. અત્યારે કનુભાઈ રાદડિયા સાવરકુંડલાથી આપણી સાથે વાત કરવા માંગે છે. હલો કનુભાઈ. હલો હલો, હા કનુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જે તમારે ઓક્ટોબર મહિનાની અંદર એક હેક્ટરે 40 ની આજુબાજુ તમારે લગાવી દેવાના ખેતરની અંદર, જેથી જે ફેરોમેન ટ્રેપ ની અંદર ફક્ત નર ફૂદા આકર્ષાશે, એટલે માદા જે ફૂદા છે એ બચ્ચા મૂકશે પણ એમાંથી ઈયળ નીકળશે નહીં. બીજી વસ્તુ છે કે જે જ્યારે જંતુનાશક દવા છોટવાની થાય તો ત્યારે તમારે ક્લોરપાયરીફોસ, ક્વિનાલફોસ, પછી કોઈ પણ શોષક પ્રકારની દવા, એમાં મોનોકોટોફોસ આવે, ડાયમિથોઇટ આવે, મિથાઇલો ડિમિટોડ આવે, ત્યાર પછી બાયફ્રેન્થિન આવે, ડાયફેનિથ્રિથિયોન આવે, આવી જે દવાઓ છે એ તમારે વારાફરતી છોટો. આ તમારે જે ગુલાબી ઈયળ છે એ તમારા કાબુમાં આવતી હોય છે. આ મારે ગુલાબી ઈયળ આવતી હોય તો આપણે પછી બીજી વહેલી પાકતી જાતોને આપણે પસંદગી કરવી જોઈએ, ખાસ કરીને એટલે પાક આપણો વહેલો પૂરો થઈ જાય. આ બધી કાળજી લેવી પડે. અશોકભાઈ જાડેજા જામનગરથી વાત કરવા માંગે સાહેબ. હલો હલો અશોકભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એ છે કે બીટી કપાસના વાવેતરમાં રોટોવેટર અને કલ્ટિવેટર કેટલો ઉપયોગી છે? હાજી, કેટલા ઉપયોગી છે? મારે એ જાણવું હતું કે બીટી કપાસના ઉત્પાદનમાં હમણાં આધુનિકમાં કલ્ટિવેટર ને રોટોવેટર આવ્યા છે. ચોક્કસ આપણે સાહેબને વિનંતી કરીએ સાહેબ. અને બીજું મારું સૂચન એ છે કે ખેડૂતોને ભાવ નથી મળતા, આપણે સાહેબ પાસેથી જાણકારી મેળવી. સાહેબ, રોટોવેટર ની વાત કરીએ તો તમારે જે રોટોવેટર મારવાની વાત, કપાસના પાક ની અંદર, ઉભા પાક ની અંદર ખેડૂતો હવે આંતરપાક માટે રોટોવેટરનો ઉપયોગ કરતા હોય છે. એટલે રોટોવેટરનો ઉપયોગ જ્યારે કરતા હોય મિની ટ્રેક્ટરથી, તો એ વખતે ખાસ કાળજી એ રાખવાની છે કે તમારે એની ઊંડાઈ, જે રોટોવેટરથી જમીનની ખેડની ઊંડાઈ છે એ ખૂબ અગત્યની વસ્તુ છે. ઊભા પાકની અંદર જો 2-3 સેન્ટીમીટર કરતો જો ઊંડી ખેડ વધારે થશે એનાથી વધુ, તો તમારા ઉપરના જે મૂળિયા છે, ઇફેક્ટિવ મૂળ કપાસના, એ તમારા ડેમેજ થશે. અને જેટલા ડેમેજ થશે એટલો કપાસ સુકારા તરફ આગળ વધશે. એટલે ઊભા પાકની અંદર ખાસ કરીને ફ્લાવરિંગ આવે પછી ખેડૂત મિત્રોને ખાસ સલાહ છે. ઉત્તર ગુજરાતની અંદર મોટાભાગના ખેડૂતો આ મિસ્ટેક કરે છે કે ઊભા પાકની અંદર ખેડૂતો ઊંડી ખેડ કરે છે. એની અંદર ઘણી વખત તો રોટોવેટર અને કલ્ટિવેટરનો પણ ઉપયોગ કરે છે, જેના કારણે ઉપરની જે 6-8 ઇંચ જમીનની અંદર જે ઇફેક્ટિવ એના મૂળ હોય છે, અસરકારક મૂળ હોય છે, જે પોષક તત્વો લેતા હોય છે, એ પોષક તત્વો લેતા મૂળોનો નાશ થાય છે. પરિણામે છોડ તો એ વખતે નાશ પામતો નથી, પણ થોડાક દિવસ 10-15 દિવસ પછી એનો વિકાસ અટકી જાય છે. અને જો એ વખતે જો પાણીની ખેંચ પડી અથવા તો ટેમ્પરેચર જો વધી ગયું તો ચોક્કસ તમારા કપાસમાં ખૂબ મોટું નુકસાન થાય છે. એટલે ઊભા પાકની અંદર આવા જ્યારે સાધનો વાપરતા હોય ત્યારે ખૂબ કાળજી રાખવી જરૂરી છે. અને અશોકભાઈનો જે બીજો પ્રશ્ન હતો કે ભાવ જાણવા માટે શું કરવું એની પછી વાત કરશું. અત્યારે નવીનભાઈ જામનગરથી છે, આપણે પહેલા એમને સાંભળી લઈએ. હલો નવીનભાઈ. હલો નવીનભાઈ,
આપનો પ્રશ્ન જણાવો. આપણે બીટી કપાસમાં મિલીબગનો ઉપદ્રવ હોય તો કઈ દવાનો ઉપયોગ કરવાનો એમાં? હા, બહુ સરસ પ્રશ્ન કર્યો, કારણ કે બીટી કપાસમાં મિલીબગનો ઉપદ્રવ પુષ્કળ જોવા મળતો હોય છે. આ પોલીફોગસ ટાઈપની જીવાત છે, એટલે દરેક પાક ઉપર આનો અસર જોવા મળતી હોય છે, પણ કપાસની અંદર વધારે નુકસાન કરતી હોય છે. આમાં આ જે જીવાત છે એને કાબૂમાં લેવા માટે મુખ્ય ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. એક તો વાવેતર પહેલાં શું કાળજી લેવી, પછી વાવેતર ઊભા પાકની અંદર શું કાળજી લેવી, અને પાક પૂરો થયા પછી શું કાળજી લેવી. આ ત્રણ કાળજીઓ લેવામાં આવે તો આ જે મિલીબગ છે એને આપણે કાબૂમાં લઈ શકતા હોઈએ. હવે વાવેતર પહેલાં જે કાળજીઓ લેવાની છે તેની અંદર આપણે ઉનાળામાં એક તો ઊંડી ખેડ કરી જોઈએ, એટલે જે જીવાત તિરાડોની અંદર જે પડી રહેલી હોય એ જમીનમાંથી બહાર આવશે અને ગરમીમાં શેકાઈ જશે, અથવા તો પાછળ જે બગલા અથવા તો કાબરસ છે તેને ખાઈ જશે. એટલે ઊંડી ખેડ કરો, ત્યાર પછી પાકની ફેરબદલી કરતા રહો. એકને જમીનમાં કપાસનું વાવેતર ના કરો. ઘણી વખત એકને કપાસની જમીનમાં વાવેતર કરવાનું થાય તો તેની અંદર પહેલી ખેડ કરતી વખતે એક હેક્ટરે 25 કિલો પ્રમાણે મિથાઇલ પેરાથિયોન પાવડર તમે જમીનમાં ભેળવી અને પછી પહેલી ખેડ કરો. છેડાપાડા સાફ રાખો તો આ જે શરૂઆતની જે કાળજી લેવાની થાય. ઊભા પાકની અંદર જ્યારે મિલીબગ આવતા હોય, સામાન્ય રીતે જ્યારે પાક 50 થી 60 દિવસનો આવતો થતો હોય તે વખતે મિલીબગનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, અને તે વખતે કંઈ બધા છોડ પર આ મિલીબગ જોવા મળતી નથી, તો શરૂઆતમાં એકલ દોકલ છોડ પર જો આ મિલીબગ જોવા મળે તો આવા જે છોડની જે ડાળી છે આપણે ધીમેથી કાપી અને આપણે બાળી નાખવી જોઈએ. અને આવો જે છોડ છે એની ફરતે આપણે મિથાઇલ પેરાથિયોન પાવડર જે નીચે નાખી દેવાનો, એટલે એક છોડ પરથી બીજા છોડ પર જાય નહીં. પછી ઉપદ્રવવાળા જે ખેતરો હોય મિલીબગથી, એનો જે ખેત ઉધારો આપણે વાપરતા હોઈએ તો આપણે એક ખેતરમાંથી બીજા ખેતરમાં જતા હોય તો તે વખતે આપણે સાફ કરીને આપણે બીજા ખેતરમાં લઈ જવા જોઈએ. પછી બીજા ખેતરમાં આપણે મિલીબગ આવે અને આપણા ખેતરમાં ના આવ્યા હોય તો તે વખતે બે છેડા વચ્ચે 1 મીટર પહોળો મિથાઇલ પેરાથિયોન પાવડરનો આપણે પટ્ટો લગાવી દેવો, જેથી જે મિલીબગની હેરાફેરી થઈ શકે નહીં. અને જંતુનાશક દવાની જો વાત કરીએ તો ક્લોરપાયરીફોસ છે, પછી ઇમિડાક્લોપ્રિડ 5 મિલીમીટર અને પ્રોફેનોફોસ 15 મિલીમીટર. એકલી પ્રોફેનોફોસ છોટવી હોય તો 10 લિટર પાણીમાં 20 મિલીમીટર. કાર્બારિલ દવા જે છે 10 લિટર પાણીમાં 40 ગ્રામ. આ પ્રમાણે જો દવાઓ વારાફરતી આપણે છોટીશું તો આ જે મિલીબગ છે એને આપણે કાબૂમાં લઈ શકીએ. રજાક અહેમદ ખલીફા પોરબંદરથી વાત કરવા માંગે છે. હેલો રજાક ભાઈ. હેલો, આપનો પ્રશ્ન જણાવો. જી મેડમ, આપનો પ્રશ્ન જણાવો. એ મેડમ, પ્રશ્ન એ છે કે જે કપાસમાં જે ફૂલ થાય છે ને, હા હા, તેની અંદરમાં ફૂલ એટલું જે રૂ નીકળવાનું જે નથી નીકળતું, પાન એકદમ પીળા પડીને સુકાઈ જાય છે દાળથી. સાહેબ શું કહેશો? એટલે તમારો પ્રશ્ન એવો છે કે રૂ નીકળતું નથી જીંડવામાંથી? હા, અને એમાં પાક એનો સુકાઈ પણ જતો હોય તો સાહેબ એ કયો રોગ હોઈ શકે, અથવા અટકાવવા માટે શું કરવું જોઈએ, અથવા ઉત્પાદન સારું આવે એના માટે? અચ્છા, એ તો આપણે જે અગાઉ વાત કરી ગયા કે કપાસની અંદર આપણે ખાખરી જે આવતી હોય છે કે જ્યાં ટેમ્પરેચર ઊંચું જતું હોય છે અને પાક પરિપક્વતા તરફ ધકેલાતો હોય છે, તો આ સંજોગોની અંદર આપણે જે વાવણી જે નોન બીટી કપાસ આપણે વાવતા હતા એ વખતે શું થતું હતું કે કપાસનો પીરિયડ જે છે એ લગભગ 6 થી 7 મહિના જેટલો લંબાતો હતો. બીટી કપાસની અંદર જે પણ ફ્લાવર આવે, ફૂલ આવે છે, એની અંદર પ્રતિકારક શક્તિ હોવાથી દરેક ફૂલમાંથી આપણે ઝીંડવું થાય છે, એટલે ઝીંડવાની સંખ્યા વધી જાય. ઝીંડવાની સંખ્યા વધી જવાના કારણે છોડનો જે પહેલાં નોન બીટીની અંદર જે છોડનો સાઈઝ થતી હતી, છોડની ઊંચાઈ ગણો, એની પહોળાઈ ગણો, એ નોન બીટી કપાસની અંદર થતી નથી. પણ આપણે ખેડૂતો એક મિસ્ટેક શું કરી છે કે જે પદ્ધતિ આપણે નોન બીટી કપાસ માટે આપણે જે વાપરતા હતા એ જ પદ્ધતિ બીટી કપાસમાં પણ આપણે ચાલુ રાખી છે, એટલે એ પ્રમાણે આપણે એની અંદર બીટી કપાસ માટે કોઈ ફેરફાર કર્યા નથી. એટલે બીટી કપાસની અંદર નોન બીટી કપાસ જેટલો વિકાસ નથી થતો, એટલી ઊંચાઈ નથી થતી, તો એને અનુરૂપ આપણે વાવણી અંતરમાં પણ ફેરફાર કરવા પડશે, અને તો જ આપણે ઉત્પાદકતા વધારી શકશું. જો તમે વાવણી 6 ફૂટે કરતા હો તો એના બદલે 3 ફૂટે કરો, વહેલી વાવણી ન કરો, 10 થી 15 જૂનની એ જ કરો, તો તમારે લગભગ 1.5 ઉત્પાદન મળવાની સંભાવના છે. બરાબર છે, એટલે આ રીતે ફેરફાર આપણે કરવા જ પડશે, વરના આપણને ઉત્પાદન મળવું મુશ્કેલ છે. લાલાભાઈ ઠાકોર કાલોલ થી આપણી સાથે વાત કરવા માંગે છે. હેલો. હેલો લાલાભાઈ, આપનો પ્રશ્ન જણાવો. આપણે મોડી પાકતી જાતો ક્યારે કરતી આપણે? લાલાભાઈ, આપનો પ્રશ્ન અમારા નિષ્ણાંતોએ સાંભળી લીધો છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોનની લાઈવ, અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે બીટી કપાસની ખેતી પદ્ધતિ. અત્યારે ફરીથી સામે થયો છે એક નાનકડા વિરામનો, મળે વિરામ બાદ. સુગંધની ઝરમરમાં, આસ્વાદના આનંદમાં, પ્રગતિની તાનોમાં, ખનકતી મુસ્કાનોમાં,
લીલા છમ છોડવાઓમાં મોટા મોટા સોદાઓમાં મધુર ગણગણાટમાં ખુશીઓના હણસારમાં NHM બાગાયત મિશન અમારા અરમાન તમારી મુસ્કાન. ઓ બેન ગુડ મોર્નિંગ. આપનું ગેસ સિલિન્ડર ક્યાં રાખું? આટલા સવાર સવારમાં? હજી તો ડીલરની દુકાન પણ નહીં ખુલી હોય. અરે ગોડાઉન થી સીધો લઈને આવું છું જી ફ્રેશ માલ. અને ડીલર થી સીલ ચેક કરાયા વગર લઈ આવ્યા? નથી લેવો. અરે ના લો, મારે શું હે. યાદ રાખો, સીધા ગોડાઉન થી આવેલું સિલિન્ડર ડીલર થી સીલ અને વજન ચેક કરાવ્યા વગર સ્વીકાર ના કરો. આ આપનો અધિકાર છે. જાગો ગ્રાહક જાગો, પોતાના અધિકારોને ઓળખો. અમારા ઢોરાનું દૂધ જલ્દીથી બગડીને ખાટું થઈ જાય છે, આનું હું કારણ? દૂધાળું પશુ તંદુરસ્ત અને નિરોગી હોવું જોઈએ. દૂધ દોતા પહેલા આવું અને આંચળને સ્વચ્છ પાણીથી ધોઈ સ્વચ્છ કપડાથી સાફ કરવા. દૂધ દોનારે સાબુથી હાથ ધોવા, તેમજ દોહન ક્રિયા વખતે સ્વચ્છ કપડા પહેરવા અને માથે સાડી કે કપડું રાખવું. ત્યારબાદ સ્વચ્છ સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં દૂધ દોવું. સ્વસ્થ અને નિરોગી પશુઓનું દૂધ સ્વાદિષ્ટ અને સુડમ વાળું હોય છે. સ્વચ્છ દૂધ તમને વેચાણમાં ફાયદો કરાવે છે. આહાર સંતુલન કાર્યક્રમ એટલે ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે દૂધ ઉત્પાદન મેળવવાનું અસરકારક પગલું. આહાર સંતુલન કાર્યક્રમ અપનાવો અને વધુમાં વધુ નફો કમાઓ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બીટી કપાસની ખેતી પદ્ધતિ. વિરામમાં જતા પહેલા લાલાભાઈ ઠાકોર કાલોલથી જે મેં વાત કરી હતી કે ધીમી પકતી જાતો કઈ કઈ છે એનો આપણે જવાબ સાંભળીએ ડૉક્ટર MH પટેલ સાહેબ પાસેથી. બહુ સરસ પ્રશ્ન કર્યો. કપાસની અંદર જે મોડી પકતી જે જાતો છે એની અંદર સામાન્ય રીતે ગુજરાત સરદાર કૃષિનગર દાંતેવાડા કૃષિ તલોદ ખાતેથી અમે એક નવી બીટી કપાસની જાત બહાર પાડી છે, જે GTHH 49, જેને GD-COT હાઇબ્રિડ 1 તરીકે ઓળખવામાં આવે છે. આ જે જાત છે એની ઉત્પાદન ક્ષમતા ઘણી બધી સારી છે અને છોડની ઊંચાઈ પણ સારી થાય છે. 2-3 એની બિનફળાવ ડાળીઓ અને 15-20 ફળાવ ડાળીઓ હોય છે. ફળાવ ડાળીઓ પણ 8-10 જેવા ઝીંડવા બેસી જતા હોય છે અને ચૂસ્યા પ્રકારની જીવાત સામે પણ આ જાત જે જાત છે એ સહન શક્તિ ધરાવે છે